કેમ છો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ એકમ છે દમયંતી સ્વયંવર કાવ્યના આ બીજા વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે સત્તરમી કડીએ આપણે પહોંચ્યા હતા દમયંતી છે એને પ્રાપ્ત કરવા માટે એને પરણવા માટે દેવો છે એ નળનું રૂપ ધારણ કરી અને પહોંચી ગયા હતા હવે બને છે એવું કે દમયંતી છે એ ગભરાઈ જાય છે એટલે એના પિતાજી પાસે જાય છે જે આપણે આગલા દિવસના વિડીયો લેક્ચરમાં જોયેલું ભણેલા આપણે હવે એના પિતા પાસે જાય છે એટલે એના પિતા છે એની જે મૂંઝવણ છે એને દૂર કરી દે છે કે ભાઈ તું જોજે અનિમેશ જેની ચક્ષુ હોય આંખ હોય એ દેવ હશે એના વસ્ત્રો છે એ વિરજ હશે એમાં રજ માત્ર નહીં હોય એ અંતરિક્ષમાં ઊભા હશે આ દેવોની નિશાની છે અને એ તારા સિવાય કોઈ બીજું અમે જોઈ શકતા નથી દેવોને તું જોઈ શકે છે અમે જોઈ શકતા નથી એટલે એ દેવો હોવા જોઈએ એવું એના પિતા ભીમકે અનુમાન લગાવી અને એનો જે પ્રશ્ન હતો એ દૂર કરી દીધો પછી દમયંતી પાછી જાય છે ત્યાં તો એકબીજા જે દેવ છે એ પેલાની પેલો આગળ થઈ જાય ઇન્દ્રને પાછળ રાખીને અગ્નિ આગળ થઈ જાય અગ્નિને પાછળ રાખીને વરુણ આગળ થઈ જાય વરુણને ખેંચીને યમ આગળ આવી જાય જ્યાં એ એમ કરે ત્યાં તો વળી પાછો ઇન્દ્ર છે ધસીને આગળ આવી જાય આવી બધી ક્રિયાઓ ચેષ્ટાઓ છે એ શરૂ થઈ ગઈ દમયંતી છે ગભરાઈ ગઈ ફરી મૂંઝાઈ ગઈ ખરેખરો જે સાચો નળ હતો એનાથી એને તો એ વરમાળા છે પહેરાવું શકતી નથી પછી દેવો છે અંદરો અંદર ઝઘડે છે એટલે સરસ મજાનું એ ઘાસ્ય ઉત્પન્ન થાય એવી વાત પ્રેમાનંદે અહીં રજૂ કરી છે કથાનકો અનુસાર જ છે જો કે ભાઈ એકબીજાને શાપ આપ્યા પછી બધા પાછા ભોંઠા પડ્યા કે ભાઈ આ સાપ ફોક કરો એ બધા સાપને એને પાછા ફોક પીરા અને એમ કરતા દમયંતી છે એ આવી રીતે દેવોને નળને ભરવા જાય છે એ સમયે એની જે નળને પ્રાપ્ત કરવા માટે પાછી એની મૂંઝવણો છે એ વધતી ગઈ એટલે આમ થતા થતા એ દેવો છે એ પાછા મૂળ રૂપે તો આવી ગયા પણ પાછા હતા એવા ને એવા થઈ ગયા નળ બની ગયા એટલે દમયંતી છે વિચાર કરે છે અને એને કહે છે કે તમારા પિતાઓના નામ શું છે તો બધાય પોતાના પિતાનું નામ છે એ કહી દે છે કે અમારા તાતનું નામ તો વીરસેન છે પાંચે પાંચના તાતનું નામ વીરસેન છે હવે એમાં પણ પકડાતા નથી અને એ સમયે એની જે સખીઓ છે એમાંથી એક સખી એની દાસી એ કહે છે ને દમયંતી ને કે હવે આ નળ માટે તમને ઘેલા શું થયા છો આવા તો ઘણા બધા બીજા રાજાઓ છે દેશ દેશના રાજાઓ છે એના ગુણગાન છે એ હું તમારી સામે રજૂ કરું તમને સાંભળો એ કેવા કેવા ગુણવાન છે અને એમાંથી કોઈ એક આદાને પસંદ કરો ને એટલે બધુંય આ વાત થઈ ગુણગાન એને સમજાવ્યા આટલા આટલા આવા આવા દેશના આવા રાજાઓ છે રાજકુંવરો છે પરંતુ ક્યાંય એનું મન છે ઠરતું નથી આવું આપણે છેલ્લે સત્તરમી પંક્તિએ પહોંચાતા ત્યાં સુધીની વાત છે જે પંક્તિ છે એની ઉપરની જે પંક્તિઓ છે એની વાત કરીએ કે હું હું નળ પાંચે ઉચ્ચરે કે પાંચે વ્યક્તિઓ છે એમ કે હું નળ છું હું નળ છું એમ ઉચ્ચાર કરે ઉચ્ચારણ કરે એમ કહે પણ કન્યા કોહોને ન વર પણ કન્યા છે નથી નથી વરમાળા આરોપણ કરતી ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા અને સાથે ઇન્દ્રાણીને અગ્નિના પત્નીને વરુણના પત્નીને અને ધર્મરાજાના પત્નીઓને એ બધાની જે રાણીઓ છે એને તેડી કે ચાલો તો ખેલ જોવા જેવા થયા છે તમારા પતિઓ છે એને જોવા ચાલો તો શું કરે છે છે ક્યાં ગયા અને આમ કરતા ચારેય દેવની ચારેય નાર ચારેય દેવો છે એની ચારેય પત્નીઓ એની નારીઓ છે એ આવી છે ગગને દીઠી ભરથાર એના પતિઓને એને જોયા એના પતિઓ એને આવતી જોઈ કે આ મહારાણી પધારી ચુકા છે લજ્જા પામ્યા લોભ ઘણો પછી તો લજ્જા એટલે કે શરમ ખૂબ શરમાય શરમાણા પછી તો પણ લોભ છે ને લોભ હતો ને કે દમયંતીને પ્રાપ્ત કરવી છે એટલે લોભ ઘણો હતો એ કારજ નારદ તણું કે આ કારજ એટલે કે આ કાર્ય છે એ કોનું હતું તો કે નું હતું કે ભાઈ આ કામ કોનું છે તો કે આ તો નારદજી એ બધું ધંધા કર્યા છે દેવ પત્નીઓને બોલાવી આવ્યા એને સમાચાર આપ્યા કે ચાલો જો પરાક્રમ જો તમારા પતિઓના અને કન્યાએ દીઠી દેવાંગના પછી તો દમયંતી આવી દેવાંગના દેવીઓને જોયા અંતરિક્ષમાં સામે નજરે પડ્યા એને અને એમ જાણીને માંડ્યા વના અને પોતાના મનના જે વના છે વિચારો છે પોતાની જે પ્રાર્થના છે કાલાવાલા છે કરવા માંડી અમે અલ્પજીવ કરું શું કહે છે દમયંતી કે અમે તો અલ્પજીવ છીએ અમે તો ખૂબ ઓછું જીવનારા જીવ છીએ અને કરૂપ છીએ તમે બધા તો એવા જ્યોતિપુંજ જેવા દેવો છો એટલે તમે તો દેવાંગનાઓ છો અમે તો સામાન્ય પામર મનુષ્ય છીએ અને તમે ભારેખમ ભાવના ભૂપ તમે તો લાંબુ દીર્ઘ જીવનારા રાજાઓ છો ભૂપ છો અમો જમ જરાથી ત્રાસીએ આપણે મનુષ્ય છીએ આપણે તો જમ એટલે કે યમરાજાથી અને જરા એટલે કે વૃદ્ધાવસ્થાથી આપણે તો ત્રાસ ત્રાસીએ છીએ આપણે એનાથી ડરીએ છીએ અને પૂજનિક તમને ઉપાસ છે તમે તો પૂજનિક છો તમે તો પૂજવા યોગ્ય દેવ છો તમને અમે તમારી અમે ઉપાસના કરીએ છીએ તમારી અમે પૂજા અર્ચના કરીએ છીએ તમે અમને ભીમક રાજન તમે અમારા ભીમક રાજા સમાન ભીમક રાજા એના પિતા તમે અમારી માટે દેવોને કહે છે દમયંતી તમે મારી માટે ભીમક રાજા સમાન છો એટલે કે પિતા તુલ્ય છો દેવોને કહે છે હું તમને પુત્રી સમાન અને હું તો તમારી પુત્રી સમાન છું હવે દેવોને શરમ આવી કે દીકરી સમાન દમયંતી અમારી છે એ અમને પિતા સમાન ગણે છે એવું કહીને ભર્યા ચક્ષ આમ કહી અને દમયંતીની આંખો છે એની ચક્ષ એટલે કે ચક્ષુ છે એ ભરાઈ આવી એ રડી પડી લાજ્યા દેવ થયા પરતક્ષ અને દેવ છે એ લાજ્યા પછી તો શરમાણા અને થયા પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ એટલે કે બરાબર નજરની સામે આવ્યા હતા તો ખરા પરંતુ એ નળ બનીને હતા હવે એના અસલ જે સ્વરૂપ છે જે જે દેવો છે એ જ રૂપમાં મૂળ રૂપમાં એ આવી ગયા પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ બરાબર ઇન્દ્ર વરુણ વહની એટલે કે અગ્નિ અને જમરા એટલે કે જમરાજા છે શોભ્યો મંડપ જે જે થાય અને પછી તો આવા દેવો છે એ મૂળ રૂપમાં ત્યાં આવીને ઊભા છે એટલે તો મંડપ છે આખી જે સ્વયંવર છે એ શોભાઈમાન થઈ ગયો કારણ કે મૂળ રૂપમાં આવે એટલે બધાને ખબર પડી ગોહો આ તો દેવો પધાર્યા છે અને એનો જે જે એટલે કે જય જયકાર થયો નળને તે થયા તુષ્ટમાન એના ઉપર એક કૃપામાન થયા તુષ્ટિ ગુણ તમે કોમર્સ વાળાને અર્થશાસ્ત્રમાં પણ આર્ષવાળા ભણતા હોય સંતુષ્ટ થયા નળ ઉપર એટલે કે પ્રસન્ન થયા દેવ કહે માગો વરદાન કે દેવ કહે છે બંનેને કે તમે વરદાન માંગો બે બે વર આપે સુરરાજ બે વર એટલે કે વરદાન સુરરાજે આપ્યા સુરરાજ એટલે કે સુર એટલે કે દેવ અને રાજ એટલે કે રાજા દેવોનો રાજા કોણ તો કે ઇન્દ્ર ઇન્દ્ર એ બે વરદાન આપ્યા સહેજે નળનું સરયું કાજ અને નળનું તો સહેજતાથી સહજતાથી સરળ સરળતાથી કાજ એટલે કે કાર્ય છે એ સરળ બની ગયું કમળ માળા આપી સુરરાઈ સુરરાય એટલે કે ઇન્દ્ર ઇન્દ્રે એને કમળની માળા આપી કમળ માળા આપી લક્ષ વર્ષ નહીં નવ સુખાય અને શું કીધું કે આ લાખો વર્ષ સુધી આ માળા છે એ સુકાશે નહીં અને અશ્વમંત્ર આપ્યો રજન રજન એટલે કે રાજા અને એને હજી પાછો એક વરદાન આપતા અશ્વમંત્ર આપ્યો એક અશ્વંત્રિંડે સત જોજન એ અશ્વમંત્ર બોલે ઘોડા ઉપર બેસીને એટલે જે ઘોડા ઉપરથી અશ્વમંત્ર બોલવામાં આવે એ ઘોડો સો જોજન એક દિવસની અંદર ચાલી શકે આટલું બળ છે એ આ મંત્રના પ્રતાપે એને આવી જાય તો આ તો બહુ સરળતા પડી ગઈ ઇન્દ્ર પાસેથી આવા બે પ્રસન્ન થતા વરદાન પ્રાપ્ત થયા હવે અગ્નિ અગ્નિ શું વરદાન આપે છે આ દરેકના વરદાનને યાદ રાખવાના છે ઇન્દ્ર કમળમાળ આપી અને શું કીધું કે એ લાખો વર્ષો સુધી સુકાવાય સુકાશે નહીં એટલે કે એક રીતે ગણીએ તો કદાચ ને એવું કહી શકે કે એનું આયુષ્ય છે એ હિસાબે પણ આ વાત થઈ હોય બીજું કીધું એને અશ્વ મંત્ર આપ્યો બીજો અશ્વ મંત્ર છે એ અશ્વ મંત્રમાં એ મંત્ર બોલતા સત એટલે કે સો જોજન સુધી એ એટલું અંતર કાપે એવો એ ઘોડો છે એટલું અંતર કાપી જાય એટલે એવો એક અશ્વમંત્ર આપ્યો અશ્વ નહીં અશ્વ મંત્ર આપ્યો કહે અગ્નિ હવે અગ્નિની વાત આવે અગ્નિ છે એ શું વર્ધન આપે છે કે નહીં દાજે થું આપણે દાજીએ છે નાથી અગ્નિથી તો અગ્નિએ એને એક સેફ્ટી આપી દીધી બરાબર કે ભાઈ તું સેફ છે મારાથી જા તું મારાથી દાજીશ નહીં જ્યાં સ્મરે તાં પ્રગટું હોય બીજું વરદાન કે તું જ્યાં પણ મારું સ્મરણ કરીશ તું મને જ્યાં પણ યાદ કરીશ ત્યાં હું પ્રગટીશ જ્યાં સ્મરે પ્રગટે તાં હોય હું ત્યાં પ્રગટ થઈશ બે વરદાન એક તો તને તું અગ્નિથી દાજીશ નહીં बराबर है बीजू के तू मैंने ज्यादा स्मरण करीश मारू त्या हूँ तरत आ चलीस धर्म राजाए धर्म कहे धर्म राजाए शूँ वर्धन आपू धर्म राजा कहें कि भोगवे राजभोग तू राजभोग सारा एवं राजा प्रतापी राजा तरीके तू राजभोग भोगश त्या लगी नहीं पूर में रोक तू ज्यादी राजभोग सारी रीते भोगवीश ત્યાં સુધી તારું પૂર પૂર એટલે કે નગર શહેર તારી જે રાજધાની અથવા તો તારું જે આખું રાજ સામ્રાજ્ય છે રાજ છે એમાં ક્યાંય કોઈ જાતનો રોગ આવશે નહીં આ પણ એક આરોગ્યની બાબતમાં ખૂબ સરસ મજાની વાત થઈ ગઈ જે કરશે તારી કથા વાંચના બીજું શું કીધું કે જે પણ વ્યક્તિ તારી કથા વાંચના કરશે તારી કથાને સાંભળશે તમે બધા સાંભળો છો આપણે બધા કથા કરીએ છીએ તો એ કથાનું પુણ્ય છે એનું ફળ છે એ પણ એમ મળશે કે ભાઈ નળ રાજાની દમયંતીની તમે કથા સાંભળશો તો તેને ન હોય જાચ જચના એટલે કે એને કંઈ જાચવું પડશે ને જાચવું એટલે કે માગવું પડશે નહીં ભિક્ષા માગવી પડશે નહીં કે હાથ લાંબો કરવો પડશે નહીં પછી વરુણ વરુણ શું કહે છે કે સાંભળ નળરાય હે રાજા સાંભળ સુકું વૃક્ષ નવ પલ્લવ થાય કે તારા રાજમાં કોઈ સુકુમ વૃક્ષ હશે તો એ નવ પલ્લવિત થશે ખીલી જશે સુકાશે નહીં અને બીજું અગ્નિની જેમ એની પણ પાછું વરદાન આપ્યું કે સમર્યું હું જળ ઉપજે તત્કાળ તો જ્યારે પણ મારું સ્મરણ કરીશ ત્યારે એ જ ક્ષણે ત્યાં જળ છે એ ઉદભવશે વરુણ વરુણદેવે આવું વરદાન આપી દીધું એટલે એ કામ પણ ખૂબ સરળ થઈ ગયું કે આખી એના આખા સામ્રાજ્યમાં ક્યાંય પાણીની કોઈ દિવસ તો તો કમી જ નહીં આવે આઠેય વર પામ્યો ભૂપાળ આવા આઠ વરદાન છે એ ભૂપાળ એટલે કે ભૂ એટલે કે જમીન અને પાળ એટલે કે પાલન કરનાર જે રાજા છે એને કહેવાય ભૂપાળ તો એ ભૂપાળ છે આવો વરદાન આવા આઠે એને પ્રાપ્ત થયા ચાર દેવો હતા ચાર દેવો એ બે બે વરદાન આપ્યા એટલે કુલ થયા આઠ અને આઠે વરદાન પ્રાપ્ત કર્યા પછી દમયંતીને આપ્યો વર અને નવમું વરદાન છે દમયંતીને આપવામાં આવે છે કે અમૃત સ્ત્રવ્યા હજો તારા હાથ હજો તારા કર કર એટલે કે હાથ અને કહે છે કે તારા હાથ છે એ અમૃત સ્ત્રવ્યા હોય બરાબર છે એમાંથી અમૃત સ્રવે એવા તારા હાથ હોય ને એમાંથી કાયમની માટે અમૃત જરે આવી દમયંતી અને નળને એ કૃપા એ મન બની અને સરસ મજાના જે વરદાન છે એ આપ્યા સર્વે સ્તુતિ કીધી દેવતા તાણી બધાએ સ્તુતિ કરી વંદના કરી બધાએ દેવતાઓની દેવતા તાણી એટલે કે દેવતાઓની વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી જો તો વિચાર કરજો ત્રણસો વર્ષ પહેલાં આપણા પ્રેમાનંદ વિમાન શબ્દ ગુજરાતીમાં લખ્યો છે આ સંસ્કૃતમાં હતો અને વિમાન એ હશે વર્ષો પહેલાં વિમાને બેસીને બધા પાછા સ્વર્ગ ભણી ગયા દમયંતી હરખી તત્કાળ અને પછી દમયંતી છે હરખથી હરખાઈ ગઈ એક ક્ષણ નળને કંઠે આરોપી માળ પછી નળના કંઠમાં ગળા માયને માળા છે જે વરમાળા છે પહેરાવી દીધી સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા પછી સાધુ લોકો ને રાજા સાધુ એટલે એવો મતલબ નથી કે ભાઈ જે ભગવાન વસ્ત્ર પહેરેલા પરંતુ જે શાંત સ્વભાવના સરળ જે છે બરાબર જેમ આપણે ધોરણ દસની અંદર વૈષ્ણવજનની વાત કરતા હોય કે શીલવંત સાધુ વ્યક્તિની વાત કરતા હોય તો એવા સારા લક્ષણોવાળા જે સારા માણસો છે એ બધા અને રાજાઓ છે એ રહ્યા અને અદેખા જે હતા એ ત્યાંથી ઉઠી ઉઠીને ચાલતા થઈ ગયા વર કન્યા પરણ્યા રીત કરી અને સારી રીતે વર અને કન્યા નળ અને દમયંતી જે છે એ બે બંને પરણે છે અને ભીમકે એની દીકરીને ઘણી બધી પહેરામણી આપી છે અને લાડકોડ પહોંચ્યા આપ પહોંચ્યા આપણા નળને વાના કીધા ગણા અને ખૂબ લાડકોટથી એના હવે જમાઈ બની ચૂકેલા એવા નળને એણે માનપાન આપ્યા અને એ રીતે નળની આગતા સ્વાગતાને એના માન સન્માનને એ બધું થયું નળ દમયંતી બંને છે એ હવે જાય છે અને વળાવી ભીમક ભીમકરાય અને જાનને વડાવી અને ભીમક રાજા છે એ પાછા પડે છે ગાજતે વાજતે નળરાજા વળ્યા હવે એ તો વાજતે ગાજતે નીકળ્યા છે પાછી જાન છે એને લઈને પરણીને જાય છે ત્યારે એ કળિયુગ અને દ્વાપર સામા મળ્યા એ સમયે એ વખતે કળિયુગ અને દ્વાપર છે એ બે ઈ તો વહી આવતા હતા હજી તો સ્વયંવરમાં ને નારદ મુનિ એને સમાચાર દીધા હતા કે ત્યાં સ્વયંવર એમ છે તમે કેમ બાકી રહી જાઓ જાજો એ બે આવતા હતા ત્યાં તો વરવા વૈદર્ભી નારદે મોકલ્યા કે વૈદર્ભી એટલે કે વિદર્ભ દેશની જે કુંવરી છે એટલે કે દમયંતી છે વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી હતી એટલે વૈદર્ભી પણ એનું એક બીજું નામ છે એટલે વરવા એટલે કે પરણવા વરવા વૈદર્ભી નારદે મોકલ્યા નારદે મોકલ્યા હતા કે તમે વૈદર્ભીને પરણવા જાઓ સ્વયંવરમાં જાઓ આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા ઉતાવળા ઉતાવળા શ્વાસો ચડી ગયા છે શ્વાસો શ્વાસ છે ધમણ ચડી ગઈ છે અને હૈલા આવે છે બેઠો મહીષ ઉપર કડી કાળ મહીશ એટલે કે પાડો કડી કાળ છે એ પાડા ઉપર બેઠો છે કડી છે એ પાડા ઉપર સવાર થઈને આવે છે કંઠે મનુષ્યના શિષ માળ એની વાત કરી છે એનું વર્ણન કર્યું છે કવિએ સાહેબ કે કંઠે ડોકમાં માથાઓ છે એની મુંડ માળ છે એના શીશની માળ છે ખોપરીઓની માળા પહેરી છે આવો કડી છે કરમાં કાંતુ લોહ શણગાર હાથમાં લોઢાની એ તલવારો ને એવા બધા હથિયારો ને એવું બધું છે શીશ સઘડી ધીકે અંગાર અને માથું તો આમ ફાટું થાય ક્રોધને લીધે એવો એક કડી છે આવે છે અંગારાની જેમ આવે છે જય દમયંતી ધોરણ શું કે છે કે હું તો હમણાં જય અને રૂપ નિધાન એટલે કે રૂપરૂપના અંબાર સમય ભંડાર સમય એવી દમયંતીને વરી લઉં પરણી લઉં આવું મનમાં જે એને આમ વિચારો હાલતા હતા જાતો તો ઝડપથી જુએ તો મળી સામી જાન અને જ્યાં ધ્યાન પડ્યું તો તો સામી જાન છે એ નળ છે તો દમયંતીને પરણીને પાછા જતા હતા કન્યાએ વર જાણ્યો વર્યો કે હવે તો એને ખબર પડી કે કન્યાએ તો વરને વરી લીધો છે પરણી ગઈ છે એને જાણ મળી એટલે એને જાણ થઈ એટલે કલી છે એ અતિ છે ક્રોધે તો હતો જ ગુસ્સામાં તો ધોઈડો જતો હતો અને વધારે ગુસ્સાવાળો થયો કલી ક્રોધે પાછો ફર્યો પછી ક્રોધયમાન થઈ કોપાયમાન થઈને પાછો વળ્યો જો નળે હું પરણવા દીધો નહીં શું કહે છે જો મને નળે છે એ દમયંતીને પરણવા ન દીધો ને તો આજથી લાદનું પુંઠ્ય થઈ હવે આજથી એની પાછળ પડી જાઉં હવે એને સુખથી સુવા દઈશ નહીં સુખથી એને રહેવા દઈશ નહીં સુખથી એને જીવવા નહીં દઉં નળ રાજા આવ્યો પૂર્વ વિશે કર રાજ્ય નારી શું સુખે હવે નળ છે તો પોતાના રાજમાં પહોંચી ગયો છે એ તો નળ રાજા આવ્યો પૂર્વ વિશે પોતાના નગરમાં પાછો આવી ગયો છે કર રાજ્ય નારી સુખે પોતાની રાજ્ય છે એ ખૂબ જ સરસ મજાનો પોતાના નારીને કારણે પણ એ સુખ સંપત્તિવાળું એ રાજ્ય છે એ સારી રીતે ચાલે છે અને અમૃત દ્રવ્ય હાથવાળી એની નારી એની પત્ની દમયંતી છે એટલે સુખ સંપત્તિ વૈભવ પાછા આઠ વરદાન એને પોતાને નડને મળેલા છે એટલે બધું કરીને ખૂબ સરસ રીતે રાજ છે ચાલે છે પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સોરી ભોગવે ભોગ સ્વર્ગનું સુખ પામે ઘેર કે વિવિધ રીતે એ સાંસારિક જીવનના ભોગ છે એ ભોગવે છે અને સ્વર્ગનું સુખ છે એ પોતાના ઘરે એ પ્રાપ્ત કરે છે ઘરે પામે છે અને પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ આવી રીતે બંને છે પતિ પત્નીનો સરસ મજાનો આવો સુખશાઇદીવાળો જે પરિવાર છે એ જીવે છે રે છે અને સાચવે તે બહુ સત્ય અને નેમ એ બંને રાજા અને રાણી છે નળ અને દમયંતી છે એ સત્યને ચકડી રાખી ચ સત્યને પકડી રાખી અને ચાલે છે એક નેમ એક નીતિ છે એક નિયમ છે એક વચન છે એને જ આધારે ચાલ્યા જાય છે અને ખૂબ સરસ મજાનું રાજ કરે છે ચારેય વર્ણ પાળે કુલ ધર્મ અને ચારેય વર્ણ છે એ પોત પોતાના કુલ ધર્મ છે ધર્મ છે એનું પાલન કરે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધાના પોત પોતાના જે કુળ ધર્મ છે એનું સરસ રીતે આખા રાજ્યમાં પાલન કરી રહ્યા છે સૌ પોત પોતાની રીતે ચાલે યજ્ઞા દિકનું કર્મ અને ધાર્મિક કાર્યો યજ્ઞ આદિ બધા કાર્યો છે હવન હોમ છે આવા પવિત્ર કાર્યો પણ થઈ રહ્યા છે તેમે કલી જુગનું ચાલે ને એ આવા સરસ મજાના કાર્યો ચાલતા હોય બધા વ્યવસ્થિત રહેતા હોય આખું રાજ છે એમાં ક્યાંય કચાસ ન હોય હવે આ સમયે કલીનું કામ ચાલતું નથી કળીને પ્રવેશવું પણ કળીને પ્રવેશવા માટે પેલા માખી જેવું છે કે ગંદકી હોય ને ખરાબ કંઈક હોય ને તો ત્યાં આવીને બેસે હવે એવું કંઈ એને મળતું નથી કે કેમ કરીને પ્રવેશવું ક્યાંયથી અપવિત્રતા દેખાતી નથી બધે આખું પવિત્ર વાતાવરણ જોવા મળે છે હવે કલીનું આમાં કઈ ચાલતું નથી હિંડે છોડી જોતો હાયલો જાય ગોતે ક્યાં પ્રવેશ કરવો કેમ પ્રવેશ કરવો પણ રાજની અંદર ક્યાંય ક્યાંય પ્રવેશ કરી શકતો નથી જગ્યા એને દેખાતી નથી કે ભાઈ આ અપવિત્ર વસ્તુ છે આ પવિત્ર જગ્યા છે આ અપવિત્ર વ્યક્તિ છે બહુ આખું રાજ સરસ મજાનું ચાલે છે નગરે પૂઠે ફેરા બહુ ખાય નગરની ફરતે પૂઠે એટલે કે પાછળ ફેરા બહુ ખાય પરંતુ ક્યાંય નગરની અંદર એને ઘૂસી શકતો નથી પણ સત્ય આગળ પ્રવેશ ન થાય પણ જ્યાં સત્ય છે ત્યાં કડી કોઈ દિવસ કડી યુગ ચાલે છે તો પણ એમાં પ્રવેશ કરી શકશે નહીં એ કરી શકતો અને આજના યુગમાં પણ કરી શકતો નથી જો સત્ય થી તમે સત્ય સાથે ચાલતા હોય તો એટલે સત્યની આગળ એનો પ્રવેશ છે શક્ય નથી સહસ્ત્ર વર્ષ વહીને ગયા સહસ્ત્ર એટલે હજાર હજાર વર્ષ વીતી ગયા નળ અને દમયંતીના આમ જીવન જીવતા જીવતા અને દમયંતીને બે બાળક થયા દમયંતીને બે બાળક થયા બાળક સંગાથે પ્રસવ્યા જુગ્મ એટલે કે જોડકું જુગ્મ એટલે કે યુગ્મ યુગ્મ એટલે કે જોડકું જોડિયા બાળકનો એને ઘરે જન્મ થાય છે અને પુત્ર અને પુત્રી રૂપે અભિનવા એના સંતાનો છે જોડિયા બાળક છે જેને આપણે કહીએ છીએ એ પુત્ર અને પુત્રી રૂપે એને ઘરે પ્રાપ્ત થયા બહુ સુખ સંપત્તિ અને ઈશ્વરની કૃપા એના ઉપર સતત વર્ષ્યા કરે છે આમ થતાં થતાં નળ દમયંતી હરખે ઘણું ખૂબ જ હરખ પામે છે આનંદ થાય છે અને બાળક વડે શોભતું આંગણું અને બાળકો છે આંગણામાં રમે છે અને એના કારણે બાળ આંગણું છે સરસ મરણ શોભે છે એક દિવસ નળ ભૂપાળ એક દિવસ નળ રાજા છે ભૂપાળ એટલે કે અગાઉ આવી ગયેલો શબ્દ છે એટલે કે રાજા મંગાવ્યું જળ એને જળ મંગાવ્યું અને થયો સંધ્યાકાળ સાંજના સમયે એણે પાણી મંગાવ્યું અને શું કરવું હતું તો કે પગ પોતાના જે છે ચરણ છે એ ધોવાતા એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ રહી પાણી કોરી ધોતા પાત્ર એ પોતાના પગ છે એને ધોવે છે એ સમયે પાત્રથી એ પગને ધોવે છે એ સમયે પગની પાણી એક કોરી રહી સહેજ અમથી પગ તો ધોયા પણ પગમાં એક સહેજ અમથી પાની છે કોરી રહી અને કળી જુગ પામ્યો પેઠાનો લાગ કળી છે એ બધું ધ્યાન રાખીને બેઠો તો કે ક્યારે આ માણસ અપવિત્ર બને ક્યારે કોઈ જગ્યાએ કચાસ રીએ હું ત્યાંથી ઘૂસી જાઉં અને પગની પાનયાથી કળિયુગ છે એના અંદર પ્રવેશી ગયો કોની અંદર તો કે નળની અંદર જોજો સંધ્યાવંદન કીધું રાજન સંધ્યાવંદન કરી લીધું સંધ્યા કરી લીધે આરતી પૂજન ધૂપદીપ કરી લીધા એ સમયે પ્રવેશ કલીનો તેહ સ્થાન એ સમયે પગની જે પાની કોરી રહી એ સમયે કળી છે સાંજને કાળે પ્રવેશ કરી જાય છે કોની અંદર નળની અંદર તેમ સેજવા સૂતો ભૂપાલ સર્વાંગે વ્યાપ્યો કલિકા અને પછી એમ કરતા સાંજ પડી ગઈ અને પોતાની સેજ છે પથારી છે એના ઉપર ભૂપાળ એટલે કે રાજા છે એ સૂતો છે એ સમયે તો એ પગની પાણીએથી અંદર પ્રવેશેલો કળી છે એ જેમ ઝેર આખા શરીરની અંદર પ્રસરે એની જેમ આ ખાઇ શરીરની અંદર પ્રસરી ગયો વ્યાપી ગયો સર્વાંગે વ્યાપ્યો કલિકાલ આખા એ બધા અંગોમાં એ વ્યાપ્ત બની ગયો પ્રસરી ગયો અને આમ કરતાં અહીંથી આપણું આ કડવું છે આપણું જે આખ્યાન ખંડ છે એ પૂરો થાય અને પછી વલણ વલણ એટલે કે એમાં એના પછીનું જે કડવું હોય છે એની પૂર્વ ભૂમિકા હોય છે એનું ટ્રેલર કહી શકાય તો એ હોય છે એટલે પછી શું થાય છે એની વાત અહીં કરી છે કે કલિકાલ વ્યાપ્યો રાઈને પછી તો કલિકાલ છે એ તો વ્યાપી ગયો રાય એટલે કે રાજાને નળ રાજાની વાત છે તો એને અને ભ્રષ્ટ થયો નૈષેધનો ભ્રષ્ટ થઈ ગયો કંઈક ના કંઈક કાર્ય કરવા કે જે યોગ્ય હોય બરાબર છે અસત્ય કાર્ય છે છે આમ તેમ આવું પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ટૂંકમાં અને નૈષેધ નો ધણી નિષેધ પતિ એવો નળ છે એ પછી આવો બની ગયો હવે વઢણું પિતરાય ને હવે નળ છે એ અને એના પિતરાઈ ભાઈ એના કાકા આદાના જે દીકરા છે એ બે હું એને હું એના વચ્ચે ઝઘડો કરાવીશ નળ અને કલી ચાલ્યો પુષ્કર ભણી પછી તો એ પુષ્કર તરફ જતો રહ્યો અને નક્કી કરી જાય છે કે હવે તો આ બંને ભાઈઓને કાકા આદાના જે છે એને હું ઝઘડો કરાવીશ તો કલી છે એ આટલું ખરાબ કાર્ય કરનારો છે અને આપણે તો આ યુગમાં પાછા જીવીએ છીએ તો કાવ્ય છે આ સાથે અહીંયા પૂરું થાય છે આ કાવ્ય છે સાહિત્ય પ્રકાર છે જે લેવામાં આવ્યું છે નળાખ્યાનમાંથી વાત કરીએ શબ્દ સમજૂતીની તો અહીં ઘણા બધા શબ્દો છે નૈષરાય એટલે કે નળરાજા નિમિષ એટલે કે આંખનો એક જે પલકારો છે સમયની માત્રામાં વાત કરીએ તો પલ અથવા તો જેને આપણે પળ કહીએ છીએ તે ઉદાસન એટલે કે અગ્નિ વહની એટલે પણ અગ્નિ અને ભૂપાળ એટલે રાજા કડી કાળ એટલે કે કળિયુગનો જે સમય છે કાળ એટલે કે સમય કડી એટલે કે કડી કડીનો સમય કુલ ધર્મ એટલે કે જે વંશ પરંપરાથી ચાલતો આવતો જે વિશિષ્ટ છે ધર્મ છે જે આચાર છે એ ક્ષત્રિયોનો ધર્મ બ્રાહ્મણોનો ધર્મ વૈશ્યોનો ધર્મ શુદ્રોનો ધર્મ ગાભરી એટલે કે ભયભીત દમયંતી છે ગાભરી થઈ એટલે કે ભયભીત થવું ડરી જવું પછી વીરજ એટલે કે સ્વચ્છ વીરજ એટલે કે સ્વચ્છ રજ વિનાનું એને કહેવાય વિરજ વિરજ એટલે કે સ્વચ્છ ચોખ્ખું પછી વરુણ એટલે કે પાણીનો જે અધિષ્ઠાતા દેવ છે એ વરુણ દેવ પછી જમરાય એટલે કે મૃત્યુનો દેવતા જમ આપણે ઓળખીએ છીએ દેખો નથી પછી મહિષ એટલે કે પાડો એનું વાહન છે અને પેર એટલે કે પ્રકારે હમણાં છેલ્લે શબ્દ આવ્યો હતો કે ભોગવે ભોગ નાના વિધ પેર કે વિવિધ પ્રકારના ભોગો છે એને ભોગવે છે ભાતના વિવિધ પ્રકારના પછી પુષ્કર એટલે કે નળરાજાના પિતરાઈ ભાઈ છે એની વાત કરી છે કે પુષ્કર તરફ જાય છે ભાઈ પુષ્કર છે એના તરફ જાય છે પછી જાચ જચના એટલે કે જાચના એટલે કે યાચના કરવી માગવું અહીં જે સમજાયું છે કે યાચક વૃત્તિ કે એનામાં કોઈ દિવસ યાચક વૃત્તિ નહીં આવે પછી સેજવા એટલે કે સેજ સેજ એટલે કે પથારી તો સેજવા એટલે અહીંયા પથારી અને પાગ એટલે કે પાત્ર આ સાથે તમને જે પણ પ્રકાશનનો તમે ઉપયોગ કરતા હોય એમાં પણ ઘણા બધા શબ્દો છે એ મળશે અને એ સાથે તમારે નોટબુકમાં તમે શબ્દો શબ્દ સમજૂતીના આને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એ લખતા રહેશો જેથી કરી અને આપણા પ્રશ્નોત્તર છે એની તૈયારી છે એ સારી રીતે થાય